વાર્તાનું નામ છે ચિંટુ મિંટુ। એક મોટું જંગલ હતું, એમાં બધા પ્રાણીઓ ખળી મળીને રહેતા હતા। મુશ્કેલીના સમયે સૌ એકબીજાને મદદ કરતા, ઉત્સવ ઉજવતા અને આનંદ કરતા। ચિંટુ વાંદરો અને મિંટુ રીંછ એકદમ પક્કા દોસ્ત હતા। તેઓ રોજ સ્કૂલમાં ભણવા જતા અને વેકેશનમાં જંગલના ઝરણા પાસે સૌ રમતા। એકવાર 3-4 દિવસની રજામાં ચિંટુ વાંદરો મામાના ઘેર જવા માટે તૈયાર થયો। મિંટુ રીંછને તેણે બોલાવ્યો અને કહ્યું, હું મારા મામાના ત્યાં જાઉં છું, તું આવીશ મારી સાથે? તો મિંટુ કહે, તું જઈ આવ ચિંટુ, મારે તો ભણવાનું ઘણું બાકી છે, પણ તું જંગલમાં જાય ને તો મારા માટે ખૂબ બધું મળ લે તો આવીશ। ચિંટુ વાંદરો એકલો એકલો ગીતો ગાતા ગાતા એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારતો મારતો મસ્તીથી એના મામાના ત્યાં ગયો। ત્યાં શિકારીઓએ ઝાડ ઉપર પશુ પક્ષીઓને પકડવાની જાળી લગાવી હતી। એ જાળીમાં ચિંટુભાઈ ફસાઈ ગયા। શિકારીઓએ વાંદરાને આવી રીતે ફસાયેલો જોઈ ખુશ થઈ સર્કસ જે શહેરમાં ચાલતું હતું ત્યાં લઈ ગયા। શિકારીઓએ ચિંટુભાઈને બધા પ્રાણીઓની સાથે સાંકળથી બાંધી દીધા। ચિંટુભાઈ તો એકદમ ગભરાઈ ગયા હતા, ફાફડા ફાફડા થઈ તે બધા પ્રાણીઓને જોઈ રહ્યા હતા। એટલામાં ચિંટુભાઈને કંઈક યાદ આવ્યું, તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો। ચિંટુભાઈએ મામાને ત્યાં જતા હોમવર્ક કરવા માટે વાઈફાઈનું ડોંગલ લીધું હતું અને ચિંટુભાઈએ બધા પ્રાણીઓને પૂછ્યું, તમે બધા આટલા દુખી કેમ છો? આપણને કેમ આવી રીતે સાંકળથી બાંધ્યા છે? આપણી પાસે શું કરાવશે? એટલે પોપટભાઈ બોલ્યા, આપણને સર્કસના લોકોએ કેદ કરી દીધા છે, અમે પણ શિકારીઓની જાળીમાં ફસાઈ ગયા હતા, અમારે પણ અમારા ઘેર લીલા લીલા જંગલમાં પાછા જવું છે। ચિંટુ વાંદરો બધાની વાત સાંભળી ઊંડા વિચારોમાં ડૂબી ગયો અને એણે બધાને શાંત રહેવા કહ્યું। ત્યાં આ બધા પ્રાણીઓનું ખાવાનું લઈ એક માણસ આવ્યો, તેણે પોતાનો સામાન ચિંટુ વાંદરાને જ્યાં બાંધ્યો હતો એનાથી થોડા દૂરના ટેબલ પર મૂક્યો અને ત્યાંથી જતો રહ્યો। એ માણસના સામાનમાં નાનકડું લેપટોપ હતું। હવે ચિંટુભાઈનું મગજ એકદમ દડવા લાગ્યું, એમણે પોતાના ખિસ્સામાંથી ડોંગલ કાઢ્યું, લેપટોપમાં લગાવ્યું અને જંગલમાં રહેતા પોતાના મિત્ર મિન્ટુ રીંછને ઈમેલ કર્યો અને મદદ કરવા કહ્યું। મિન્ટુ રીંછ ઈમેલ વાંચીને રડવા લાગ્યો અને સીધો પોતાના ટીચર હાથી સર પાસે ગયો। તેણે ચિંટુભાઈનો મેઇલ હાથી સરને વંચાવ્યો। મિન્ટુ રીંછને હાથી સરે શાંતિ રાખવાનું કહ્યું અને હાથી સર સીધા જંગલના રાજા પાસે ગયા। જંગલના રાજા સિંહે ચિંટુભાઈનો મેઇલ વાંચ્યો। ચિંટુભાઈની હોશિયારીથી સૌ ખુશ થયા। સિંહ રાજાએ જંગલના અધિકારીઓને બોલાવી ચિંટુ વાંદરાનો ઈમેલ કહ્યો। જંગલના અધિકારીઓ સીધા નજીકના શહેરમાં સર્કસ જ્યાં હતું ત્યાંથી બધા પ્રાણીઓ પાસે ગયા। તેમણે બધા જ પ્રાણીઓને છોડાવ્યા। ચિંટુભાઈની હોશિયારીથી સૌ ખુશ થઈ ગયા। ચિંટુભાઈએ મિન્ટુનો આભાર માન્યો અને એ દિવસે સાંજે સૌ પશુ પંખી પ્રાણીઓ વચ્ચે સિંહ રાજાએ ચિંટુ વાંદરાનું સન્માન કર્યું। સૌએ ભાજી પાઉની પાર્ટી કરી અને હસતા રમતા ઘેર ગયા। તો બાળ મિત્રો, તમને આ વાર્તા પરથી શું શીખવા મળ્યું? ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય સમયે કરવાથી મોટી તકલીફમાંથી બહાર નીકળી જવાય છે।